આવે એટલે ગુજરાતના રાજકારણમાં સૌથી વધારે ચર્ચામાં આવે છે એક નામ, અને આ નામ છે પાટીદાર સામાજિક અગ્રણી નરેશ પટેલનું. નરેશ પટેલે લોકસભાની ચૂંટણી પહેલા એક મહત્વનું નિવેદન કર્યું છે. શું છે આ નિવેદન, જાણીશું આ રિપોર્ટમાં. નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી, નરેશ પટેલ રાજનીતિમાં જોડાશે કે નહીં જોડાય તેને લઈને સતત ચર્ચા ચાલતી રહે છે. તેઓ ચૂંટણી લડશે કે નહીં તેને લઈને પણ ચર્ચા ચાલતી હોય છે. અને ફરી એકવાર જ્યારે લોકસભાની ચૂંટણીને હવે માત્ર 1-2 મહિનાનો સમય બાકી રહી ગયો છે ત્યારે નરેશ પટેલનું ફરી એક નિવેદન આવ્યું છે. અને લોકસભા ચૂંટણીને લઈને નરેશ પટેલે પોતે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે લોકસભાની ચૂંટણીમાં તેઓ ઉમેદવારને મદદ કરશે. જોઈએ શું કહ્યું તેમણે. આજે કોડલ ટ્રસ્ટ પરસોડામાં આપ ઉપસ્થિત રહ્યા છો, ખૂબ આનંદની વાત છે. પરસોડા જેવા નાના ગામની અંદર કોડલ સેવા ટ્રસ્ટ દ્વારા મા કોડલની પ્રાણ પ્રતિષ્ઠા આજે પૂર્ણ થઈ છે અને ખૂબ જ સારું, મોટી જગ્યાની અંદર સેવાના કાર્યો કરવા આવે જવાના છે ત્યારે આખી ટીમને લાખ લાખ અભિનંદન આપું છું અને જેટલી સર્વે સમાજની સેવા થાય એના માટે તત્પરીએ એવી સૌને વિનંતી. આગામી સમયમાં લોકસભાનું ઇલેક્શન આવે છે, નરેશ પટેલને ક્યાંક કહેવામાં આવે ચૂંટણી લડવા માટે તો શું કહેશે? નરેશભાઈ તો ચૂંટણી નહીં લડે, હવે સેવાના કાર્યોમાં લાગી ગયા છે, જીવનભર ફક્ત સેવાના જ કાર્યો રાખવાના છે. પણ જ્યાં જ્યાં જરૂર પડશે કોઈને સારા ઉમેદવારોને બેકિંગ કરવા ત્યાં જરૂરથી બેકિંગ કરશું. બાકીના જે આપણા સમાજના લોકો છે એમને સનાતન ધર્મ માટે જ્યારે અયોધ્યામાં આટલું રામ મંદિર તૈયાર થયું, અહીંયા કોડલ મંદિર તૈયાર થયું, ચારે બાજુ સનાતન ભિક્ષું છે, શું ખૂબ જ આનંદની વાત છે, ગૌરવની વાત છે કે આજે ભારતની અંદર એક સનાતન ધર્મ અને ખાસ કરીને રામ મંદિરનું જે નિર્માણ થયું અને આમ જોવા જાય તો એક ધર્મનું ટુરિઝમ વધ્યું છે. લોકો ખૂબ મોટી રીતે અત્યારે ધર્મસ્થાનોએ જાય છે અને ખૂબ શ્રદ્ધાથી લોકો આમાં જોડાય છે. ત્યારે દરેક ભારતના સનાતન હિન્દુ ધર્મના ભાઈઓને આ અભિનંદન પાઠવું છું. ખોડલધામના ટ્રસ્ટી એવા નરેશ પટેલ પાટીદાર સામાજિક અગ્રણી છે, હંમેશા સેવાના કાર્યમાં આગળ રહે છે અને નરેશ પટેલને લઈને સતત ચર્ચા ચાલતી રહે છે. ચર્ચા ચાલે છે તેમની રાજનૈતિક ભવિષ્યને લઈને, પરંતુ નરેશ પટેલે આ વખતે સ્પષ્ટ કર્યું છે કે લોકસભાની ચૂંટણી તેઓ નથી લડવાના અને જે પણ ઉમેદવાર હશે તેને મદદ કરશે. હવે કઈ પાર્ટીના ઉમેદવારને કેવી રીતે મદદ કરશે તેના ઉપર નરેશ પટેલે કોઈ પણ પ્રકારનો ફોડ નથી પાડ્યો. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.